નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય ગુજરાતી, પાઠ 24 શરત, જેને આપણે આગળ વિગતે સમજીશું, જેનો ભાગ 2 છે. બીજા પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો દેહાંત દંડ, એટલે કે બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો દેહાંત દંડ અને જન્મથી એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મથી વધુ પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. હવે પહેલાં જે સૌથી યુવાન જે મિજબાનીમાં હાજર વકીલ, વ્યવસાય જે વકીલ માણસ છે, એણે કહ્યું કે બંને પ્રકારની સજા અનૈતિક છે. કોઈ પણ સજા સારી નથી, ખરાબ જ છે, પણ એણે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં કે વિચારો વ્યક્ત કરતાં એણે કહ્યું કે જો મારે આ બે સજામાંથી, દેહાંત દંડ અને જન્મસ્તિપ, એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મસ્તિપ વધુ પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. એકદમ જીવનનો અંત લાવી દેવો, સમાપ્ત થઈ જવું, એની કરતાં ટકી રહેવું, જેમ તેમ જેવી તેવી રીતે પણ, એ વધારે સારું છે. એ વખતે મોટાભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વધુ પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ, એટલે કે 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. એકાંતના જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટારાજનક છે. એ વખતે મોટાભાગના જે હાજર રહેનારા જે માણસો હતા, એમાંથી જે પૈસાદાર જે માણસ છે, બેંક માલિક, એ સૌથી વધુ યુવાન અને વળી પૈસાવાળો પણ હતો. એટલે એણે વકીલની વાત સાંભળીને એ ઉશ્કેરાઈ ગયો, એટલે કે ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, ભાઈ આ વાત સાચી નથી. અને એમણે કીધું કે તમે જો 5 વર્ષ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હોય તો હું 20 લાખ, એટલે કે પોતાની પાસે 2 મિલિયનની જે સંપત્તિ છે, એ સંપત્તિની એ શરત મારવા માટે તૈયાર છે કે હું હારી જાઉં જો તમે આ રીતે રહી શકો તો. એકાંતના જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટારાજનક હશે. એકાંતની જે જેલવાસ કરવી એના કરતાં બીજી કોઈ પણ સજા કંટારાજનક હશે એવું ભાગ્યે જ હશે. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો. પેલા યુવાન વકીલે કીધું કે તમે આ જે 2 મિલિયન, એટલે કે 20 લાખની વાત કરો છો, એ સમજીને બોલી રહ્યા છો? મને શરત મંજૂર છે. પેલા માણસે 5 વર્ષની સજા એકાંતમાં ભોગવવાની જે શરત છે એ મંજૂર છે એમ કહી દીધું. હું 5 વર્ષ નહીં, 15 વર્ષની સજા ભોગવીશ. એણે શું કીધું? 5 વર્ષ નહીં, હું 15 વર્ષ સુધી એકાંતવાસની સજા ભોગવીશ. તમારા 5, મારા બીજા વધારાના 10. 15 વર્ષ? બેંક માલિક બોલ્યો, ખરે સજ્જન, હું 20 લાખ, એટલે કે 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. બેંક માલિકને પેલા માણસે 15 વર્ષની ઓફર, 5 વર્ષ નહીં, 15 વર્ષ એકાંતમાં રહેવા માટે તૈયાર છું એવી શરતની મંજૂરી એણે કરી, ત્યારે બેંક માલિકને આશ્ચર્ય થયું અને તેણે પોતાનું જે 2 મિલિયન, એટલે કે 20 લાખની જે સંપત્તિ છે, એ સંપત્તિ દાવ પર મૂકવા માટેનું જોખમ એણે ઉઠાવવાની તૈયારી બતાવી. કબૂલ, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું, વકીલે કહ્યું. એ સાંભળીને બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન,
તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં બે વાર વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કાંઈ વિસાત નથી, પણ તારે માટે તો જિંદગીના 15 ઉત્તમો ઉત્તમ વર્ષ ગુમાવવાના થશે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. પેલા જે બેંક માલિક છે એ પેલા માણસને સમજાવે છે, કારણ કે પેલા માણસે કીધું કે કબૂલ છે ભાઈ. બેંક માલિકે કીધું કે કબૂલ છે, હું 20 લાખનું જોખમ ઉઠાવું છું. ત્યારે પેલા વકીલે કહ્યું, જે યુવાન વકીલ છે, એણે કીધું કે તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારા જીવનના કિંમતી જે વર્ષો છે, જે સ્વતંત્ર મારે ભોગવવાના છે, એમાં ધારું એ કરી શકું એમ છું, એનું જોખમ ઉઠાવું છું. અને એ વકીલના શબ્દો સાંભળીને બોલ્યા, કોણ? બેંક માલિક. અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં બે વાર વિચાર કરી લે. કે તું છેલ્લો નિર્ણય લે ને એ પહેલાં વિચાર કરી લે ભાઈ. મારે મન તો 20 લાખની કાંઈ વિસાત નથી. આ પેલા બેંક માલિકના શબ્દો સાંભળજો, કે મારે મન 20 લાખ કોઈ બહુ મોટી વાત નથી. કાંઈ વિસાત નથી એટલે કોઈ મોટી વાત નથી, એ મારે મન કોઈ વધારે રકમ નથી. પણ તારે માટે તો જિંદગીના 15 ઉત્તમ ઉત્તમ વર્ષ ગુમાવવાના થશે. તારે જિંદગીના જે સુવર્ણ વર્ષો છે એ ગુમાવવાના થશે. તારા જેવા અવિચારી એટલે કે વિચાર કર્યા વગરના યુવાન બહુ ઓછા હોય છે. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સજા વધારે કઠોર લાગે છે. એક વાત તું ન વિચારતો કે તમે જાતે જે સજા સ્વીકારી છે એના કરતાં તમારે ફરજિયાત ભોગવવાની સજા છે, કોઈએ તમને સજા કરેલી છે અને એ ભોગવવાની છે, એના કરતાં તમે જાતે જે સ્વીકારેલી સજા છે એ વધારે કઠિન છે, અથવા તો વધારે કઠોર લાગે છે. એવું પેલો બેંક માલિક પેલા વકીલ યુવાનને સમજાવે છે. બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલા બે વાર વિચાર કરી લે. શું કીધું? બે વાર તું વિચાર કરી લે. આ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી એટલે કે અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. આ યુવાન પોતાની વાત પર મક્કમ રહ્યો અને મૂર્ખાઈ ભરેલી એટલે કે અવાસ્તવિક કહી શકાય એવી અક્કલ વગરની શરતનું એ પાલન કરવા માટે તૈયાર થયો. સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલ એક સુંદર રહેઠાણમાં આ યુવાનને એટલે કે વકીલને કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવવી. વળી એ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે એ આવાસની બહાર ક્યાંય નીકળવાનું નહીં, કોઈ માણસને મળવું નહીં, કોઈ માણસનો અવાજ સુદ્ધા એને કાને પડવો જોઈએ નહીં, કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં. તેમ છતાં એ વકીલ સંગીતના વાદ્યો તથા કેટલાક પુસ્તકો રાખી શકશે, પત્રો લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે. એવું નક્કી કરવામાં આવ્યું. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. સજાની શરત પ્રમાણે એવું ઠેરવવામાં આવ્યું એટલે કે નક્કી કરવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં એક જે સરસ મજાનું સુંદર રહેઠાણ છે એ રહેઠાણમાં પેલા યુવાન વકીલને કડક ચોકી પહેરામાં એને સજા ભોગવવાની આવી, એટલે કે એને સજા ભોગવવાની છે, ત્યાં જ રહેવાનું છે. 15 વર્ષ સુધી એ વકીલે એ આવાસની બહાર એટલે કે ઘરની બહાર નીકળવાનું નથી, કોઈ માણસને મળવાનું નથી, કોઈ માણસનો સુદ્ધા અવાજ એના કાને પડે નહીં પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેને છાપા કે પત્રો પણ મળશે નહીં. તેમ છતાં વકીલને સંગીતના વાદ્યો, કારણ કે વકીલને સંગીતનો શોખ હતો, અને વકીલ પુસ્તકો રાખી શકશે, પત્રો પણ લખી શકશે.
અને પોતે જે કંઈ ખાવા ઈચ્છે તે મેળવી શકશે એવું નક્કી કરવામાં આવ્યું. પણ એ બધું એના રહેઠાણમાં જે રાખવામાં આવેલી નાનકડી બારી હતી એમાંથી જે બધો વ્યવહાર કરવાનો, એની આગળ બહાર નીકળવાનું નહીં. કહેવાનો મતલબ એને પ્રકાશ પણ જોવા નહીં મળશે. માણસનો અવાજ જ્યાં ન પહોંચતો હોય ત્યાં પ્રકાશ કઈ રીતે પહોંચી શકે? 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે આવવાનો હતો. જે શરતો મૂકવામાં આવી હતી તેમાંની એક પણ શરતનો ભંગ થાય 1870ની 14મી નવેમ્બરે 12 વાગ્યાથી શરતનો પ્રારંભ થતો હતો. અને 1885ની નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે પૂરો થવાનો હતો. અને શરતની એક શરત જે મૂકવામાં આવી છે એમાંની એક પણ શરતનો જો ભંગ થાય કે વકીલ કે કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિકને 20 લાખ એક પાઈ પણ ચૂકવવા બંધાયેલો ન હતો. જો પેલો વકીલ એની શરત પ્રમાણે 15 વર્ષ પહેલાં એ 15 વર્ષ પહેલાંના 1 મિનિટ પહેલાં પણ જો એ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને એક પણ પૈસો આપવા માટે બંધાયેલો હતો નહીં, કારણ કે પેલા માણસે શરત ભંગ કરેલી છે એવું જાહેર થાય. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સાલી. ધીમે ધીમે એ વાંચન તરફ વર્યો અને અનેક પ્રાચીન પ્રસિદ્ધ ગ્રંથો વાંચી નાખ્યા. સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 6થા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો, તત્વજ્ઞાન તથા ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. એ પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. 10મા વર્ષ પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન તેણે કરવા માંડ્યું. એણે બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. જેલવાસના પ્રથમ જે પાંચ વર્ષ હતા એ વકીલને એકલતા જેવા લાગ્યા, થોડું અઘરું લાગ્યું, સાલું તકલીફવાળું કામ છે. ધીમે ધીમે એ વાંચન તરફ વળ્યો, ધીમે ધીમે એની ગાડી પટરી ઉપર ચડી અને વાંચવા તરફ લાગ્યો. એ વાંચન દરમિયાન એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા. જૂના જે ગ્રંથો હતા ભારતીય સંસ્કૃતિના, કે જે તે માણસ જે તે વિસ્તારનો છે એ પ્રકારના એના જે પ્રાચીન જે ગ્રંથો હતા એ વાંચી નાખ્યા. ક્યારેક સંગીતની મોજ પણ માણી અને ક્યારેક કલાકો સુધી લખ્યા પણ કર્યું. આમ 5 વર્ષ એના વીતી ગયા. 6થા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાનો અભ્યાસ કર્યો. 6થા વર્ષ પછી કેદીએ જે અલગ અલગ ભાષાઓ હતી એ અલગ અલગ ભાષાઓનો અભ્યાસ શરૂ કર્યો. તત્વજ્ઞાન તથા ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. તત્વજ્ઞાન અને ઇતિહાસ પણ એને વાંચ્યા. એ પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. પછીના 4 વર્ષમાં 600 જેટલા પુસ્તકો એણે વાંચી કાઢ્યા. 10મા વર્ષ પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન કર્યું. 10મા વર્ષ પછી એની પાસે બાઇબલનું પુસ્તક હતું, ખ્રિસ્તી ધર્મનું, એનું જ અધ્યયન કર્યું. એને બાઇબલ ઘણીવાર વાંચ્યું અને બાઇબલના ઘણીવાર વાંચન પછી ઈશ્વરનું જે અસ્તિત્વ છે, ઈશ્વર છે કે નહીં, ઈશ્વર શું છે એ અંગેના જે લાગતા વળગતા જે પુસ્તકો હતા એ તથા ધર્મને ઇતિહાસના લગતા પુસ્તકો હાથમાં લીધા. અને ધર્મને લગતા જે પુસ્તકો હતા એ એણે પોતાના હાથમાં લીધા અને વાંચવાની શરૂઆત કરી.
જેલવાસના છેલ્લા બે વર્ષ દરમિયાન એને જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. જેલવાસના જે છેલ્લા બે વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા અને જગતના જે પ્રસિદ્ધ મહાન લેખકો હતા એ પ્રસિદ્ધ મહાન લેખકોના એણે પુસ્તકો વાંચી કાઢ્યા. તદુપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ઔષધશાસ્ત્રના ગ્રંથ પણ વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્ય જ આવ્યો હશે એવો એ બનાવ હતો. અને એણે જગતના મહાન લેખકો, પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણ શાસ્ત્ર અને ઔષધશાસ્ત્રના ગ્રંથો એણે વાંચ્યા. કોઈને પણ સાંભળવામાં ન આવે તેવો બનાવ છે, ભાગ્ય જ બને એવો બનાવ આ હતો. કારણ કે માણસ એકવાર પુસ્તક તરફ પડી જાય તો એ એનો પ્રેમી બની જાય. અને એ કામ આ વકીલ યુવાનને કર્યું અને એ જાતે અંદરથી સમૃદ્ધ થયો. બાઇબલનું વાંચન, આ બધા શાસ્ત્રોનું વાંચન, આ બધું એણે બરાબર પ્રાપ્ત કરી લીધું અને પચાવી નાખ્યું. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગે એ મુક્ત થઈ જશે. પેલા બેંક માલિકને આ બધી વાતો યાદ આવી અને પછી એને થયું કે પેલો આવતીકાલે 12 વાગે મુક્ત થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. અમારી શરત પ્રમાણે એટલે કે એ લોકોની જે મિજબાનીમાં જે વાત થયેલી એ પ્રમાણે એને 20 લાખ રૂપિયા આપવા પડશે. ત્યારે આ બેંક માલિક એવું બોલેલો કે જો હે યુવાન, તું વિચારી લે કે આજની તારીખે મારી પાસે 20 લાખ રૂપિયાની કોઈ કિંમત નથી, પણ તારા તો મહત્વના 15 વર્ષ, કિંમતી 15 વર્ષ પસાર કરવાનો છે. એવું એણે કહ્યું હતું. એટલે કે આજથી 15 વર્ષ પહેલાં આ બેંક માલિક યુવાન હતો અને એ ઘણું બધું કાર્ય કરી શકીને એ 15-20 લાખમાંથી બીજા 30 લાખ કરી શકે એમ એની ક્ષમતા હતી. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગ્યે મુક્ત થશે અને શરત પ્રમાણે મારે એને 20 લાખ રૂપિયા આપવા પડશે. હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. હવે એને પોતાની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે શરત તો મુકતા મુકાઈ ગઈ, પણ જો શરત પ્રમાણે હું એને 20 લાખ રૂપિયા આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. મારી પાસે કઈ બસ છે નહીં, હું ભિખારી થઈ જઈશ. 15 મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.